વર્ષ પછીથી હિન્દુસ્તાન ઊંચું આવી જશે 2005 માં. ત્યારે આ બદલો ક્યારે બંધ ક્યારે પડશે? આ ઓછું ક્યારે થઈ જશે? આ બધી ખોટો પુરુષાર્થ બંધ ક્યારે થશે? હા, તે આ બધો બંધ થયા બધા સંજોગો ઉભા થઈ રહ્યા છે. ખોટો પુરુષાર્થ બનતો નહીં થાય, પણ એ લોકો જે લોકો જતા રહે છે ખોટા પુરુષાર્થ. નવા જે માણસો આવશે ને એ ફેરફાર થઈ જશે. આ નવી જનરેશન અને આ જે ડેરાસર એ બધું થઈ રહ્યું છે, એ મને સંકેત છે કે કૃષ્ણ ભગવાન નું મોટું ડેરાસર જબરદસ્ત હિન્દુસ્તાન ને ઘણો ફેરફાર થઈ જશે એકદમ. અને સંપૂર્ણ આ ટાઈમ માં બિલકુલ આળસ નહીં બને, બિલકુલ નહીં. કારણ મને જે સંકેત થયો એ બધા ઉપાડી લીધું. મારે ધર્મ ખુશું હોય છે મારે. લોકો ભાવના વાળા હોય છે લોકો, બધા ધર્મ બધા માટે એ તો જૂનું જૂનો થઈ ગયો. પાછું કેન્દ્ર થશે અને આપે શું પાડવું છે. અને સિમંદર સ્વામી જીતા દે કે નામ જ કે વાતાવરણમાં અલૌકિક હલચલ, સ્વામીના પગરવનો આભાસ પલ પલ. ભજન પ્રભુની છોડાવે ભવબંધ, સ્વામીથી સંધાય સ્નેહનો સંબંધ. પ્રાણ પ્રતિષ્ઠા તો કરનારા પૂતળા સરકારની જેમ કરે છે. મહાત્માઓ બધા પૂતળા થઈને નિહાળે છે, પણ આ બધું ભગવાન સિમંદર સ્વામીની, કૃષ્ણ ભગવાન, શિવ ભગવાન બધાની પ્રાણ પ્રતિષ્ઠા, એમની ભવ્ય ભરત યાત્રા, મહાવિદેથી માંડીને ત્રિમંદિરમાં પધારવાની ભવ્ય ભરત યાત્રા, એ તો બધા દેવ દેવીઓ જ ઉપાડી લે છે. દેવ દેવીઓ જ આનંદ વિભોર થઈને નાચતા ગાતા, ગાંધર્વો કિન્નરો કુમારિકાઓ બધી દેવ દેવીઓ આ ભવ્ય યાત્રા લઈને પધારી રહ્યા છે. ભગવાન સાક્ષાત આવી રહ્યા છે. પ્રતિષ્ઠા અમે કરીએ છીએ, પ્રતિષ્ઠા જ્ઞાની પુરુષ હોય, સંકેતી હોય છે, જ્ઞાની પુરુષ હોય છે. શું એનો પ્રતિષ્ઠા કરી ને કે મૂર્તિઓ બોલશે બોલશે એટલે લોકો ખુશ થઈ બધું ભૂલી જશે. બધું આભા યોગેશ્વર ની ચિત્ત હર નારી, શિવ સ્વરૂપ ની શોભા હોનારી. જીવંત મૂર્તિ ના સ્પંદન શીતળ, ધર્મ પ્રસારો નિષ્પક્ષપાતી. સુણજો સ્વામી અર્જ અમારી, પ્રાણ પૂરો પ્રભુ ચેતના ઉતારી. પ્રાર્થના કરીશું દાદાને, જેટલા લોકો અહીં દર્શન પામે, દર્શન કરવા આવે, નિષ્પક્ષપાતી ભાવને પામે, પક્ષા પક્ષી મતભેદ મત મતાંતરમાંથી મુક્ત થાય, એમને જ્ઞાનીનું
લિંક મળે, દાદાનું અક્રમ વિજ્ઞાનનું જ્ઞાન પામે, દાદાની આજ્ઞામાં રહી જીવનના સર્વ કર્મો સમતાભાવે પૂરા કરે, એક એક ફાઇલો નિકાલ કરી સિમંદર સ્વામી ભગવાનનું શરણું પ્રાપ્ત કરે અને ત્યાંથી મોક્ષ ગતિને પામે. જેટલા જીવો અહીં દર્શન કરવા આવે એમને સિમંદર સ્વામીનું ઓળખાણ પ્રાપ્ત થાય, મોક્ષની લિંક પ્રાપ્ત થાય અને પોતાનું મોક્ષનું કામ કાઢી લે. આપણે ખાસ ભાવના રાખીશું બધા મહાત્માઓ. મુક્તિ ના હેતુથી કરશું દર્શન, અનન્ય પ્રેમે બાંધીશું બંધન. છૂટવાના ભાવીશું નિર્ભેળ ભાવો, ખપે ના બીજું કાંઈ કેવળ દર્શન. સુણજો સ્વામી અરજ અમારી, પ્રાણ પૂરો પ્રભુ ચેતના ઉતારી. મહાત્માઓના ઉલ્લાસ ભાવ મંદિર કેમ કરીને ચાલુ થઈ જાય. તનથી ને મનથી તો આપણે જોડાઈ જાઓ. જેટલાને સેવા આપ્યું એટલે આપજો. પણ સેવા આપવામાં જરાય સિન્સિયરિટી તૂટવી ના જોઈએ. શું પછી કશાય વગર, કરતાપણા વગર અને સિન્સિયર થઈને આ કામ કરવાનું તો કામ થાય.